નમસ્કાર મિત્રો ધ અલ્ટ્રા માય સ્કૂલ જસદણમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં મિત્રો જોડાક્ષરો વિશે અભ્યાસ કરવાના છે મિત્રો જોડાક્ષર એટલે શું તો કે બે વ્યંજનો જ્યારે જોડાય ત્યારે બંનેની વચ્ચે સ્વરની ગેરહાજરી હોય છે અને આપણે જોડાક્ષરો કહીએ છીએ બે કે વધારે વ્યંજનો જોડાઈને જોડાક્ષરો બને છે આપણે તેના વિશે મિત્રો ખૂબ ઓછી સમજ ધરાવીએ છીએ તો સમજ મેળવીએ મિત્રો બે અક્ષરો જ્યારે જોડાય દાખલા તરીકે ધ આમાં દ અડધો અને ધ આખો છે મિત્રો અને શબ્દ કેવો છે આવો ધ છે જુઓ તમે ધ કેવો છે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું ડબલ ધ જેવું છે ધ અને ધ એના ઉદાહરણો છે સમૃદ્ધ ઉધાર અનિરુદ્ધ વૃદ્ધ અને હૃદય બીજું છે મિત્રો ડબલ ધ છે પાછો આખો ધ સધર અધર અને શુદ્ધ આવી રીતે લખાય પછી દ્વ અને વ દ્વીપ છે દ્વારકા દ્વૈત દ્વારકા પછી દ્ર દ્રહમાં ઉચ્ચારણ જો દ અને ર દરિદ્ર નિદ્રા અને દ્રાક્ષ પછી દ્મ કેમ લખાય તો કે આવું એનું ચિહ્ન છે મિત્રો પદ્મ છદમ ખાસ યાદ રાખવાનું પછી દ દ કેવા તો કે ડબલ દ છે કેવું એવું કેવી રીતે લખાય તો કે આવી રીતે વદી ગદાર મુદ્દાર પછી દ અને ય વિદ્યા ગદ્ય મદ્ય આવી રીતે લખાય પછી શ્ર રક્ત સહસ્ર અને તમિશ્ર સ્ત્ર એટલે સ્ત્ર સ અને ત્ર સ્ત્રી સ્ત્ર વગેરે આવી રીતે લખાય મિત્રો આ બધા છે જોડાક્ષરો છે કઈ રીતે લખાય છે એનું ખાસ આપણે ઉદાહરણોમાં જોઈ લેજો મિત્રો આમાં લખેલા છે સરસ એનો વિડીયોને પોઝ કરી અને ખાસ આનો અભ્યાસ કરજો મિત્રો થેન્ક યુ